नमस्कार, आप जोई रहा छो न्यूज 18 गुजराती। हूँ छू सिद्धार्थ दौड़। क्या राजकोट थी समाचार। कोरोना की तेज रफ्तार यथावत छे। कोविड हॉस्पिटल में 52 दर्दियों सारवार दरमियान मौत थया छे। मौत अंगे डेथ ऑडिट कमिटी लेशे अंतिम निर्णय। परंतु हाल में जो आंकड़ो छे कोरोना पॉजिटिव दर्दियों मृत्यु 52 नोंधायो छे। छेल्ला 24 कलाकनी अंदर राजकोट नी अंदर सतत मृत्युदर वधी रह्यो छे। घटाड़ानुं नाम नथी लई रह्यो। गईकाले 82 केस, ती पहला 60 केस अने आजे फरी एक वक्त 52 केस। 50 थी वधु दर्दीओना मृत्यु छेल्ला 24 कलाकमां सरेराश थई चूक्या छे अने हालमां डेथ ऑडिट कमिटी द्वारा अंतिम निर्णय लेवामां आवशे। कोविड हॉस्पिटलमां सारवार दरमियान थया छे मौत, त्यारे मौत अंगे डेथ ऑडिट कमिटी द्वारा निर्णय लेवामां आवशे। गंभीर समाचार 52 लोकोना मृत्युना। गुजरातमां लॉकडाउन करवा एएमएए मांग करी छे। फ्रंटलाइन वॉरियर्स पण करी रह्या छे मांग। कोरोनानी चेन तोड़वा लॉकडाउन जरूरी होवानी वात छे। एएमएना सभ्य डॉक्टर वसंत पटेले आ मांग करी छे। आ पहला पण एएमएमांथी अनेक डॉक्टर्स अनेक सभ्यो मांग करी चूक्या छे के लॉकडाउन करवामां आवे। ज्यां सुधी राज्यमां लॉकडाउन नहीं करवामां आवे त्यां सुधी ब्रेक द चेन करवुं मुश्किल थई जशे, एटले के चेनने तोड़वी मुश्किल साबित थशे अने कोरोनाना केस सतत वधता रहेशे। પણ સમગ્ર મોટા શહેરો હવે નાના ગામડા સુધી પણ કોરોના જ્યારે પ્રસરી રહ્યો છે અને ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે સંવેદનશીલતા બતાવવી જોઈએ માનનીય રૂપાણી સાહેબે, અને અત્યાર સુધી એમની જે સંવેદનશીલતા છે એને એક આગળ વધારી ગુજરાતની પ્રજાના જીવ બચાવવા માટે અને કોરોનાનું જે સંક્રમણ વધી રહ્યું છે એની સ્પીડ ઘટાડવા માટે લોકડાઉન કરવું જોઈએ। હવે વાત આરટીપીસીઆર ટેસ્ટની। ગુજરાતમાં આરટીપીસીઆર ટેસ્ટનું સત્ય, અનેક જિલ્લાઓમાં ટેસ્ટ લેબ નથી। આરટીપીસીઆરનું પરિણામ આવતા સમય લાગી રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે ગુજરાતના 33 જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટની લેબ છે તેવું નથી। ગુજરાતના અનેક એવા રાજ્યો છે કે જ્યાં આગળ આરટીપીસીઆર માટે લેબ જ નથી, અને તેના કારણે દર્દીઓ જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરાવે છે તો લાંબી લાઇનનો સામનો કર્યા બાદ લાંબા વેઇટિંગ સમયનો પણ સામનો કરવો પડી રહ્યો છે। જામનગરથી પણ એ જ સમાચાર છે કે જ્યાં દરરોજ 3000થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ થાય છે। રિપોર્ટ 24-48 કલાકમાં મળે છે। જિલ્લામાં અંદાજે 300 પોઝિટિવ કેસ આવે છે। જિલ્લા પંચાયતના 46 સેન્ટર પર ટેસ્ટિંગ થાય છે। 1200 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ થાય છે। જામનગરના અર્બન હેલ્થ સેન્ટર પર 1200 ટેસ્ટ, દરરોજ 2500 જેટલા એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા છે। પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ થવામાં તકલીફ પડી રહી છે। અન્ય આસપાસના ગામડાઓમાંથી જિલ્લાઓમાંથી પણ લોકોને જામનગર આવવું પડી રહ્યું છે। ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, જામનગરમાં સતત કોરોનાના કેસમાં વધારો, બીજી તરફ જે લોકો ટેસ્ટ કરાવવા ઈચ્છે છે આરટીપીસીઆર, તેઓની શું પરિસ્થિતિ છે? તેઓ માટે કેવી રીતે સુવિધાઓ છે? કેટલા સમયમાં તેઓનો ટેસ્ટ તેઓના હાથમાં આવે છે? સિદ્ધાર્થ, બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં હાલ કોરોનાનું સંક્રમણ છે ખૂબ જ વધ્યું છે। પહેલાં જે પ્રકારે 100-200 આસપાસના જે પોઝિટિવ કેસ આવતા હતા, એ કેસ હવે 300થી વધીને 300 ઉપરના પોઝિટિવ કેસ પર 24 કલાકમાં અહીં આવી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તેવા સમયમાં એન્ટીજન કિટ છે એ પણ અનેક જગ્યાઓ ખૂટી પડી હોય તેવા જે કિસ્સાઓ છે સામે આવી રહ્યા છે। ત્યારે આરટીપીસીઆર ટેસ્ટ ઉપર જેનો મદાર છે એ વધુ ને વધુ રાખી આવી રહ્યો છે, જેનું રિઝલ્ટ પણ પ્રોપર માનવામાં આવી રહ્યું છે। ત્યારે જામનગર જિલ્લામાં પર ડેના 3000 જેટલા કોરોનાના ટેસ્ટ છે આરટીપીસીઆરમાં થઈ રહ્યા છે। એમાં એવરેજ વાત કરવામાં આવે તો 200-300 જેટલા પોઝિટિવ કેસ છે એ હોસ્પિટલાઇઝ થઈ રહ્યા છે, આ ઉપરાંત 200 જેટલા કેસ છે એ હોમ આઇસોલેટ થઈ રહ્યા છે, તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારની વાત કરવામાં આવે, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કે જે રાજ્યની સૌથી બીજા ક્રમાંકની મોટી હોસ્પિટલ અને સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે, ત્યાં સૌથી વધુ જે દર્દીઓ આવે છે તેના એન્ટીજન ટેસ્ટ અને આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ થાય છે। તો આરટીપીસીઆર ટેસ્ટ છે એમનો રિપોર્ટ જે પ્રકારે જે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યો છે 24 કલાક બાદ આપવામાં આવે છે, પરંતુ જમીની હકીકત છે ક્યાંક ને ક્યાંક સિદ્ધાંત અલગ સામે આવી રહી છે। જે દર્દીઓ છે, દર્દીઓ કહી રહ્યા છે 2-3 દિવસે અને ક્યારેક તો જે પ્રકારે દર્દીઓનો જે ભરાવો છે જેને લઈને 4-4 દિવસ સુધી આ ટેસ્ટના રિપોર્ટ છે મળતા નથી, જેને લઈને દર્દીઓ છે એ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જે પ્રકારે 3000 ટેસ્ટ થાય છે તો એના રિપોર્ટ માટે પણ દર્દીઓને ખૂબ લાંબી રાહ જોવી પડે છે, અને અત્યારે પરિસ્થિતિ છે દિન પ્રતિદિન બદતર થતી જોવા મળી રહી છે સિદ્ધાર્થ।
આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ. જામનગરની આ પરિસ્થિતિ છે તેવું નથી, એક જિલ્લા પૂરતું આવું છે તેવું પણ નથી. નવસારીની પણ વાત કરીએ, નવસારીમાં પણ આરટીપીસીઆર ટેસ્ટની લેબ જ નથી, સુરત મોકલવા પડી રહ્યા છે સેમ્પલ. નવસારીની જો આ પરિસ્થિતિ હોય કે જ્યાં આગળ આરટીપીસીઆર ટેસ્ટ નથી થતા, જ્યાં આગળ કોઈ લેબોરેટરી નથી, સુરત પર જ્યાં આગળ વધુ કેસ આવી રહ્યા છે ત્યાંના લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે, ત્યાં ઓલરેડી લોડ જોવા મળી રહ્યો છે અને નવસારીથી પણ સેમ્પલ આવી રહ્યા છે, તો પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, નવસારી આટલો મોટો જિલ્લો, જ્યાં આગળ સુરત જિલ્લાની વાત કરીએ, સુરત નવસારી જિલ્લાની વાત કરીએ, તમામ જગ્યાએથી વધુ કેસ પોઝિટિવ આવી રહ્યા છે. ટેસ્ટમાં કેટલો સમય એક સામાન્ય વ્યક્તિને લાગી રહ્યો છે, કેટલા સમય બાદ તે ટેસ્ટના રિપોર્ટ હાથમાં આવી રહ્યા છે? નવસારી જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટની એક પણ લેબ ઉપલબ્ધ નથી, એટલે કે જે નવસારી જિલ્લામાં રોજના અંદાજિત 2300 ઉપર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. નવસારી જિલ્લાના બે મોટા શહેર છે, નવસારી શહેર અને બિલીમોરા શહેર, ત્યારબાદ નવસારી જિલ્લાના જે તાલુકાઓ છે, ગણદેવી, ખેરગામ, જલાલપોર, વાંસદા, ચીખલી અને નવસારી ગ્રામ્ય, એટલે કે આ જે તાલુકાઓ છે એ તાલુકાઓના જે ટેસ્ટ થાય છે આરટીપીસીઆર ટેસ્ટ, એના રિપોર્ટ સુરત મોકલવામાં આવે છે. સુરત લેબ ખાતે રિપોર્ટ મોકલવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી જે રિપોર્ટ છે કે દર્દીઓ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ છે એ બે દિવસે ખબર પડે છે. એટલે કે નવસારી જિલ્લામાં જે સંક્રમણ વધી રહ્યું છે એનું મુખ્ય કારણ છે કે જે બે દિવસ બાદ ટેસ્ટનો રિપોર્ટ આવે છે, એટલે કે બે દિવસ સુધી જે વ્યક્તિએ પોતે રિપોર્ટ કરાવ્યો હોય એ બે દિવસ દરમિયાન કેટલાય વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોય છે અને ત્યારબાદ કે જે વ્યક્તિ પોઝિટિવ માલુમ પડે છે તેની સારવાર કરવામાં આવે છે, એટલે બે દિવસ સુધી એ વ્યક્તિ અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવે છે અને એ બીજા વ્યક્તિઓને પણ સંક્રમિત કરી રહ્યો છે. એટલે કે નવસારી જિલ્લામાં પણ અંદાજિત 100 વધુ અત્યારે કેસ આવી રહ્યા છે. ભલે વહીવટી તંત્ર આંકડા ઓછા બતાવી રહ્યું છે, પરંતુ જે સાચી હકીકત છે સિદ્ધાર્થ, કે નવસારી જિલ્લામાં 100 વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા બહાર આવી રહી છે, પરંતુ વહીવટી તંત્ર પાસે નવસારી જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટની એક પણ લેબ ઉપલબ્ધ નથી અને નવસારી જિલ્લા તંત્રએ સુરત પર પોતાનો મદાર રાખવો પડે છે. એક બાજુ સુરતમાં પણ સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે, સુરતમાં પણ જે કેસોની સંખ્યા છે, રિપોર્ટની સંખ્યા છે, એ પણ ઢગલાબંધ છે, ત્યારે નવસારીનું પણ ભાર સુરત પર પડતા નવસારી જિલ્લાના જે રિપોર્ટો છે 2-3 દિવસનો સમય સિદ્ધાર્થ લાગી રહ્યો છે હાલ. આભાર સમગ્ર માહિતી બદલ ભાવિન. તો નવસારીની આ પરિસ્થિતિ છે જેના કારણે સુરત જિલ્લા ઉપર તો ભાર છે, સુરત શહેરની જે લેબોરેટરીઝ છે ત્યાં આગળ સુરત જિલ્લા, સુરત શહેરના ટેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ નવસારીની પણ જે વ્યક્તિઓ કોરોના શંકાસ્પદ છે તેઓના ટેસ્ટ માટે આરટીપીસીઆર કરાવ્યા બાદ સુરત મોકલવા પડી રહ્યા છે. સુરત મોકલ્યા બાદ તેનું એક વખત એનાલિસિસ થાય છે અને ત્યારબાદ મળી રહ્યું છે રિપોર્ટ. તો આ તરફ ભાવનગરમાં 13 આરોગ્ય સેન્ટર પર ટેસ્ટ થઈ રહ્યા છે, 13 સેન્ટર પર થાય છે આરટીપીસીઆર ટેસ્ટ, 2-3 દિવસે આવે છે રિપોર્ટ. અત્યાર સુધીમાં 60,000 ટેસ્ટ કરાયા છે અને રોજના સરેરાશ 800 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાની આ પરિસ્થિતિ છે કે જ્યાં આગળ 13 સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ દિવસભર 800 જેટલા ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન ગોહિલ ભાવનગરથી અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, જ્યાં આગળ સતત ભાવનગરમાં કોરોના કેસનો વધારો થઈ રહ્યો છે, આજે 13 સેન્ટર છે, તે 13-13 કાર્યરત છે? કારણ કે જો 800 ટેસ્ટ 13 સેન્ટર પર થતા હોય, છૂટછાટ નથી આપવામાં આવી, કર્મીઓની કમી છે ત્યાં આગળ કે જે ટેસ્ટ નથી કરી શકતા, પરિસ્થિતિ શું છે ભાવનગરની? જે સિદ્ધાર્થ વાત કરીએ તો જે છેલ્લા કોવિડનું જે બીજું સંક્રમણનું જે સ્વરૂપ સામે આવ્યું છે તેને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઓવરઓલ વાત કરીએ તો ભાવનગરના જે 13 મહાનગરપાલિકાના જે 13 વોર્ડ છે, 13 વોર્ડના જે આરોગ્ય કેન્દ્ર છે, તે આરોગ્ય કેન્દ્રમાં જે આરટીપીસીઆર જે ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે. ઓવરઓલ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કંઈકને કંઈક કે એક દિવસમાં રિપોર્ટ મળી જાય છે, પરંતુ જ્યારે મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના જે અધિકારી છે તેમની જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ જે રિપોર્ટ છે, જે આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ છે, તે 2-3 દિવસે આવે છે. ઓવરઓલ એવરેજ વાત કરીએ તો સરેરાશ જે 13 સેન્ટરો છે તેની સરેરાશ કાઢવામાં આવે તો એવરેજ 800 આસપાસના જે આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો લોકોમાં પણ જાગૃતતા આવી છે, ત્યારે રેપિડ માટેના જે ટેસ્ટ છે તે ઓવરઓલ 23 સેન્ટરોના જે 44 અલગ અલગ સ્થળો છે ત્યાં આગળ કરવામાં આવી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ તે પોતે લાઇનમાં આવી જાય છે અને પોતે આ જે બંને જે ટેસ્ટ છે તે કરાવે છે. ત્યારે એક અત્ર ઉલ્લેખની બાબત એ પણ છે સામે આવી છે કે ઓવરઓલ ઘણી વખત એવું બનતું હોય છે કે જે રેપિડ ટેસ્ટ કરાવ્યો હોય છે તેમાં રિપેટિવ જે એનો જે રિપોર્ટ આવ્યો હોય છે તે રિપોર્ટ અને ત્યારબાદનો તે વ્યક્તિ જો પોઝિટિવ આવ્યો છે ત્યારે તેનો જે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે
તો તે નેગેટિવ આવે છે, ત્યારે લોકો છે તે પણ કંઈક ને કંઈક અસ્મિતામાં મૂંઝાણા છે, લોકો પણ મૂંઝવણમાં છે. ઓવરઓલ લોકો છે તે પોતે જજ નથી કરી શકતા કે કયો રિપોર્ટ સાચો ને કયો રિપોર્ટ ખોટો. ત્યારે તંત્રને આ અંગે પૂછવામાં આવતા તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઘણી વખત જે રિપોર્ટ જે આરટીપીસીઆર ટેસ્ટના જે રિપોર્ટ હોય છે તે મોકલવામાં આવતા હોય છે ઉપર જ્યારે તપાસ માટે, ત્યારે કંઈકની ને કંઈક કોઈક જગ્યાએ ખામી રહી જતી હોય તેના કારણે આવું બની શકતું હોય છે. ઓવરઓલ અન્ય વાત કરીએ તો આ સિવાય બીજી પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે ખાનગી હોસ્પિટલો છે ત્યાં પણ જે સરકારના જે નીતિ નિયમ જે ધારાધોરણ પ્રમાણે જે ચાર્જ લેવાતા હોય છે તે પ્રમાણે જે આરટીપીસીઆર ટેસ્ટ છે તે પણ કરવામાં આવી રહ્યા છે. જી જી રીતે આપણી પાસેથી એટલું જાણવા માગીશ કે આસપાસના એવા કોઈ જિલ્લા કે જેની પણ જ્યાં આગળ આરટીપીસીઆર નથી, જેનું ભારણ ભાવનગર ઉપર છે, એવા કેટલા ગામો છે, અંદાજિત કેટલી વસ્તી હશે કે જેનું ભારણ હાલમાં ભાવનગર શહેર ઉપર ને જિલ્લા ઉપર એકલા પર છે? જે ચોક્કસ વાત કરીએ તો ઓવરઓલ તંત્ર દ્વારા પણ જ્યારે આજે બીજી કોરોનાની લહેર છે તેને લઈને ભાવનગરના જે ચેકપોસ્ટો છે, એટલે કે ભાવનગરના જે એન્ટરો છે, જે એન્ટરસ છે, તે એન્ટરસ પર તે તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક 24 કલાક છે જે આ ટેસ્ટો કરવામાં આવી રહ્યા છે. અને ઓવરઓલ જે ધન્વંતરી રથ છે તેમના દ્વારા પણ તંત્ર દ્વારા જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે આંકડા આવી રહ્યા છે, જે પરિસ્થિતિ છે, 33 જિલ્લામાંથી અનેક એવા જિલ્લાઓ કે જ્યાં આગળ આરટીપીસીઆર ટેસ્ટની લેબોરેટરી જ નથી, ના ખાનગી ના સરકારી, જેના કારણે અન્ય જિલ્લાઓ ઉપર અન્ય શહેરો ઉપર આરટીપીસીઆર ટેસ્ટનું ભારણ વધી રહ્યું છે અને તેના જ પરિણામે ટેસ્ટ હાથમાં આવતા 3 થી 5 દિવસ થઈ રહ્યા છે. ટેસ્ટનો રિપોર્ટ હાથમાં આવે 3 થી 5 દિવસમાં એ વ્યક્તિ પોઝિટિવ છે કે નેગેટિવ, જો પોઝિટિવ હોય તેનો ખ્યાલ આવે ત્યાં સુધીમાં તો એ વ્યક્તિ બિંદાસ ફરી રહ્યો હોય છે. તેને તો એમ જ છે કે જ્યાં સુધી ટેસ્ટનો રિપોર્ટ હાથમાં ન આવે ત્યાં સુધી તે નેગેટિવ જ છે, પરંતુ જ્યારે એ વ્યક્તિને ખ્યાલ આવે પોઝિટિવ છે અને તે પહેલાના સમયમાં તે અનેક લોકોના સંપર્કમાં આવે છે. અને આજે ચેન તોડવાની વાત છે, તે ચેન નથી તૂટી રહી, કારણ કે અત્યારની પણ જે સેકન્ડ વેવ છે, સેકન્ડ વેવમાં કેટલાક લોકો એવા પણ છે કે જેઓ વિધાઉટ સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે. દાહોદની જો વાત કરીએ તો એક દિવસમાં માત્ર 50 ટેસ્ટ થાય છે, એક દિવસમાં 50 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. રેપિડ ટેસ્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબની વ્યવસ્થા છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે, કારણ કે જો 50 ટેસ્ટ થતા હોય આરટીપીસીઆરના તો કેવી રીતે માની લેવું કે આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબની વ્યવસ્થા છે? ન્યૂઝ 18 સમર્થતા સાબિર અમારી સાથે જોડાઈ ગયા છે. સાબિર, એન્ટીજન ટેસ્ટ ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, લોકો કરાવી રહ્યા છે, પરંતુ આરટીપીસીઆરની પરિસ્થિતિ શું છે? જે લેબોરેટરી છે ત્યાં આગળ ફક્ત 50 ટેસ્ટ કેવી રીતે માનવામાં આવે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં દાહોદ જિલ્લામાં જે કોરોનાનો આંક સતત વધતો જઈ રહ્યો છે તેને લઈને જે આરોગ્ય વિભાગ દ્વારા સતત ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે, પરંતુ જે એક વાત એ પણ છે કે જે આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન ટેસ્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અત્યારે જે ટેસ્ટિંગ કેમ્પના છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટિંગ કરાવી રહ્યા છે, પરંતુ સૌપ્રથમ જે આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન ટેસ્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એન્ટીજન ટેસ્ટમાં જો નેગેટિવ આવે અને જો દર્દીને સિમ્ટમ્સ લાગે અથવા જો સમસ્યા લાગે તો જ તેનો આરટીપીસીઆર કરવામાં આવે છે. મહત્વની વાત છે કે આરટીપીસીઆર લેબ દાહોદમાં અવેલેબલ છે ઝાયડસ હોસ્પિટલમાં, તેમ છતાં પણ જે આરટીપીસીઆર ટેસ્ટ નથી કરવામાં આવતા. દાહોદ શહેરની વાત કરીએ તો જે સરેરાશ રોજના માત્ર 50 જ આરટીપીસીઆર ટેસ્ટ લેવામાં આવે છે, જ્યારે અન્ય જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો સરેરાશ દરેક સેન્ટર ઉપર જે માત્ર 10 આરટીપીસીઆર ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. તેની સામે જે એન્ટીજન ટેસ્ટ છે તેનો આંકડો વધારે જોવા મળી રહ્યો છે. એટલે એવું કહી શકાય કે જે રેપિડમાં પોઝિટિવ આવ્યા પછી આરટીપીસીઆર ઉપર જે ભાર નથી મૂકવામાં આવતો, તેમજ જે સૌ પ્રથમ જે એન્ટીજન ઉપર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે તેને લઈને જે એક જે આરટીપીસીઆરનો રિપોર્ટ છે જે માનવામાં આવી રહ્યો છે કે 48 થી 72 કલાકની અંદર આવે છે. એટલે સ્વાભાવિક છે કે જે વ્યક્તિ પોઝિટિવ હોય છે તે 2 થી 3 દિવસ સુધી જે રિપોર્ટનો વેઇટ કરે છે. કેટલાક કિસ્સાઓની અંદર જ્યારે દર્દીની તબિયત પણ વધારે લથડતી જોવા મળે છે, જ્યારે રિપોર્ટની રાહ જોવામાં આવે છે 3 દિવસ સુધી, ત્યારે કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે. વાત કરીએ તો જે તંત્ર દ્વારા જે મૃત્યુ આંક પણ 0 બતાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે હકીકત એ છે કે દરરોજની 10 થી વધુ જે મૃતદેહ કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે જે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આરટીપીસીઆર ટેસ્ટમાં જે તેના પર ભાર નથી મૂકવામાં આવી રહ્યો કે તેને લઈને જે પોઝિટિવ દર્દીને સારવાર નથી મળી રહી તેને લઈને પણ જે સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થ સાબિર, આપણી પાસેથી ટૂંકમાં એટલું પણ જાણવા માગીશ કે કેટલા કલાક આરટીપીસીઆર ટેસ્ટ લેબ ચાલુ રાખવામાં આવે છે, લોકોને વિશે જાણ છે ખરી?
बिल्कुल जे पब्लिक नी अंदर जे लोकोने आरटीपीसीआर लेब विशे कोई ज माहिती नथी अत्यारे जे आरोग्य विभाग द्वारा एवुं पण जणाववामां आवे छे के आरटीपीसीआर लेब जे छे के 24 कलाक कार्यरत रहे छे परंतु सवाल ए छे के जो आरटीपीसीआर लेब नो जो 24 कलाक चालू रहती होय अने तेनी सामे जो ओछा सेम्पलिंग थता होय तो जो सेम डे रिपोर्ट मळी शके छे तेम छतां रिपोर्ट माटे 48 થી 72 કલાકનો જે વેટ કરવો પડે છે हिम्मतनगर टेस्ट नी व्यवस्था 3-6 दिवसे आवे छे रिपोर्ट 1200 टेस्ट करवामां आवी रह्या छे परंतु समय आप जो तो 72 कलाक थी पण वधु समय लागी जाय छे 24-36 कलाक के 48 कलाक नहीं परंतु 3-6 दिवस नो समय लागी रह्यो छे न्यूज 18 संवाददाता ईशान परमार अमने से जोडायेला छे ईशान जे परिस्थिति छे 1200 टेस्ट खूब ज सराहनीय कदाच कही शकाय त्यांना लोकोनी गणतरी प्रमाणे के टेस्ट करवामां आवी रह्या छे परंतु रिपोर्ट हाथमां आवता केम समय लागी रह्यो छे कर्मचारीओनी कमी अव्यवस्था शुं मुख्य कारण जी चोक्कस के साबरकांठा जिल्लानी वात करीए तो साबरकांठा जिल्लामां दिवसेने दिवसे कोरोनानो कहर वधी रह्यो छे तो सामे रेपिड टेस्ट अने आरटीपीसीआर टेस्ट पर आपणी पासे जे सिविल छे तो सिविलमां आ तमाम टेस्ट करवामां आवी रह्या छे अने जे टेस्ट करवामां आवी रह्या छे तो अंदाजे अत्यारे हाल तो 1500 થી 2000 જેટલા જે આરટીપીસીઆર ટેસ્ટ પેન્ડિંગ પડ્યા છે આ અંગે જિલ્લા કલેક્ટરે પણ સિવિલના કર્મચારીઓને ધ્યાન દોર્યું હતું કે આરટીપીસીઆર ટેસ્ટ જલ્દીમાં જલ્દી મળી રહે અને બે દિવસ પહેલા પણ જે 6-6 દિવસે ટેસ્ટ આવતા હોય તેવા જે સ્થાનિકોની બૂમ હતી ને એના માટે વિજયનગરના ધારાસભ્ય અને જનસભાના અંદર અશ્વિન કોટવાલે પણ સિવિલ અને જે અર્બન સેન્ટર છે તેની મુલાકાત લીધી ત્યાં પણ એમને ચકાસ્યું કે આરટીપીસીઆર ટેસ્ટ છે એ બહુ મોડા આવી રહ્યા છે તેને લઈને પણ તેમણે નીતિન પટેલને પણ પત્ર લખ્યો હતો તો જલ્દીમાં જલ્દી લોકોને ટેસ્ટ મળે અને આરોગ્ય કર્મચારીઓનું એવું કહેવું છે કે સરેરાશ 2-3 દિવસમાં ટેસ્ટ રિપોર્ટ આવી જાય છે પરંતુ લોકો જે જણાવી રહ્યા છે તે પ્રમાણે 6 દિવસે પણ આરટીપીસીઆરના ટેસ્ટ જે રિપોર્ટ છે તેમને મળી રહ્યા નથી તો આ માટે તે અશ્વિન કોટવાલે પણ નાયબ મુખ્યમંત્રીને લેટર લખીને પણ જાણકારી છે જી આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ તો નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે કલેક્ટર ખુદ ધ્યાન આપી રહ્યા છે 3-6 દિવસનો સમય લાગી રહ્યો છે ટેસ્ટના રિપોર્ટ હાથમાં આવતા આ તરફ અરવલ્લીની વાત કરીએ અરવલ્લીમાં કોરોનાનો કહેર છતાં ટેસ્ટિંગ લેબ નથી સૌથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ કોરોનાનો કહેર છે અને ત્યાં આગળ ટેસ્ટિંગ લેબ નથી તાલુકા મથકે લેવાય છે આરટીપીસીઆર સેમ્પલ આરટીપીસીઆરનું લેબ ટેસ્ટ હિંમતનગર અમદાવાદમાં થાય છે અરવલ્લીથી ટેસ્ટ આવી રહ્યા છે અમદાવાદ આરટીપીસીઆર રિપોર્ટ આવતા 4-8 દિવસનો સમય લાગે છે કે જે ખૂબ જ મોટો ટાઈમ સ્પેન્ડ જે કોઈ પણ એક વ્યક્તિને ખ્યાલ આવતા કે તેઓ કોરોના પોઝિટિવ છે અને આ તમામની વચ્ચે વધુ એક દુઃખદ અને ખરાબ સમાચાર એ પણ છે કે જિલ્લામાં ખૂટી છે કોરોના ટેસ્ટિંગ કિટ જિલ્લામાં બીજા દિવસે પણ કોરોના ટેસ્ટિંગ કિટ ખૂટી પડી છે ભિલોડા સહિતના કેન્દ્રો પર ટેસ્ટિંગ કિટો ખૂટી પડી છે 100થી વધુ લોકો કોરોના ટેસ્ટિંગ લાઇનમાં હતા કેન્દ્ર મુજબ માત્ર 50 કિટો જ ફાળવવામાં આવી રહી છે અને જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અરવલ્લી જિલ્લાની આ પરિસ્થિતિ છે આરટીપીસીઆર ટેસ્ટ લેબ નથી હિંમતનગર અમદાવાદ ટેસ્ટ માટે લોકોના સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે અને એન્ટીજન કીટ પણ ખૂટી રહી છે ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક ખરાબ અને સૌથી વધુ દુઃખદ પરિસ્થિતિ એક તરફ આરટીપીસીઆર ટેસ્ટની લેબ નથી બીજી તરફ એન્ટીજન ટેસ્ટની કીટ ખૂટી રહી છે અરવલ્લીની ઓવરઓલ પરિસ્થિતિ શું છે કેટલા સમય લાગી રહ્યો છે ટેસ્ટનો રિપોર્ટ હાથમાં આવતા સીધા ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે કોરોના કાળ આ વખતે જે છે એ લોકોને ભડકી રહ્યો છે બીજી તરફ જે મહત્વનું પાસું છે કોરોનાની નાબૂદી માટેનું તે છે કોરોના ટેસ્ટિંગ વડાપ્રધાન કહી રહ્યા છે કે ટેસ્ટિંગ કરવામાં આવે સતત ટેસ્ટિંગ કરવામાં આવે પરંતુ અરવલ્લી જિલ્લો જે છેવાડાનો જિલ્લો છે તેની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે કારણ કે હજારોની સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે જેની સામે ટેસ્ટિંગ લેબ આપવામાં આવી નથી અહીંથી 100-130 કિલોમીટર દૂર અમદાવાદ ગાંધીનગર અથવા હિંમતનગર ખાતે જે આરટીપીસીઆર રિપોર્ટ મોકલવામાં આવે છે દર્દીને આ રિપોર્ટ હાથમાં આવતા 5-8 દિવસ જેટલો સમય થાય છે એ સમયગાળામાં કાં તો દર્દી આ દુનિયા છોડી ચૂક્યો હોય છે અથવા તો દર્દી રજા લઈ અને ઘરે આવી ચૂક્યો હોય છે દર્દીને આ રજા લીધા બાદ ઘરે આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે તેના કારણે પણ લોકો પરેશાન થતા હોય છે અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો સીધા છેલ્લા 4 દિવસમાં અરવલ્લી જિલ્લામાં 60-70 ઉપરાંત કેસો સામે આરટીપીસીઆરમાં આવ્યા છે જેની સામે એન્ટીજનમાં
3000 થી વધુ કેસો માત્ર 10 દિવસમાં આવ્યા છે. એટલે કે એક તરફ હવે ટેસ્ટિંગ કીટો પણ ખૂટી રહી છે તેવી સ્થિતિમાં લોકો જાગૃત બની રહ્યા છે કે ખુદ ટેસ્ટિંગ કરાવવા માગે છે, પરંતુ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે, તેમની પાસે હવે ટેસ્ટિંગ કીટો ખૂટી જવા પામી છે. એક અન્યાય થઈ રહ્યો છે જિલ્લાને, ખાસ કરીને ટેસ્ટિંગ લેબ આપવી જોઈએ. સમગ્ર મામલે અમે વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો આરોગ્ય વિભાગ પાસે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભિલોડા મેઘરાજ ટ્રાયબલ વિસ્તાર છે, ટ્રાયબલ વિસ્તારમાં સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. કુદરતી સંજોગોમાં જે લોકો સામાજિક અંતર જાળવીને રહે છે તે પણ કોરોનાનો જે આતંક જોવા મળી રહ્યો છે, તેવા સંજોગોમાં ભિલોડામાં આરટીપીસીઆર લેબ શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જિલ્લાના લોકોને 8-10 દિવસ સુધી આરટીપીસીઆર ટેસ્ટ માટે રાહ જોવી પડે છે. ટેસ્ટ ના આવે તો સારવાર થતી નથી. જે રેમડેસિવિર ઇન્જેક્શન છે તે પણ ખૂટી પડ્યા છે, તેવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. જિલ્લામાં અનઓફિશિયલી જે આંકડો અમારી પાસે છે, છેલ્લા 4 દિવસમાં 20થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે. અમે ખુદ જે મૃતદેહો નજરે જોયા છે, તેવા સંજોગોમાં સ્થિતિ જિલ્લાની ખરાબ બની રહી છે. લોકોએ સાચવવું પડશે, તે ચોક્કસથી છે. હાર્દિક, દુઃખદ વાત તો એ છે કે જે ન્યૂઝ 18 હાલમાં કરી રહી છે તે તેના સાંસદ અને ધારાસભ્યએ કરવું જોઈએ. આભાર સમગ્ર માહિતી બદલ. પરંતુ ન્યૂઝ 18 આગળ આવીને આ પહેલ કરી રહ્યું છે કે આ જિલ્લાઓ પાસે આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબોરેટરી નથી, ત્યાં આરટીપીસીઆર ટેસ્ટની લેબોરેટરી આપવામાં આવે જ્યાં સુધી ખબર નહીં પડે, ટ્રેસિંગ કરવામાં નહીં આવે. જે ટ્રિપલ ટીની વાત સરકાર તરફથી કરવામાં આવી રહી છે તેમાં પહેલા જ ટીમમાં ફેલ થઈ રહ્યા છે. ટ્રેસિંગ કરવામાં જ નહીં આવે તો ટેસ્ટિંગ તો દૂરની વાત છે, અને ત્યારબાદ તમે ટ્રીટમેન્ટ આપશો. 4-8 દિવસનો સમય અરવલ્લી જેવા જિલ્લામાં જો લાગતો હોય તો વ્યક્તિ કદાચ બીમારીમાં મૃત્યુ પામી જાય અથવા સારવાર બાદ સાજો પણ થઈ જાય, ત્યારબાદ તેને ખબર પડે છે કે તે તો પોઝિટિવ હતો. વિરમબદ, આપનું સ્વાગત છે. રાજકોટથી સમાચાર. મોતનું અટાસ્ય. રાજકોટના 80 ફૂટ સ્મશાનમાં એક સાથે 8 મૃતદેહો. અંતિમ ક્રિયા માટે વેઇટિંગમાં રાખવામાં આવ્યા છે મૃતદેહો. આ દ્રશ્યો કમકમાટી ભર્યા છે. આ દ્રશ્યો રાજકોટની સ્થિતિનો ચિતાર આપે છે. રાજકોટની પરિસ્થિતિ શું થઈ ગઈ છે તે સમજાવવા માટે કદાચ આ દ્રશ્યો પૂરતા છે કે રાજકોટની અંદર હજી પણ અનેક લોકો જે બેફિકર થઈ, હજી પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા, હજી પણ જેઓને માસ્ક પહેરવામાં તકલીફ થઈ રહી છે, તેઓ સમજવાની જરૂર છે કે પરિસ્થિતિ કેટલી વણસી ચૂકી છે. ડબલ મ્યુટેશન અને સેકન્ડ વેવ કેટલી પરિસ્થિતિ રાજ્યની અંદર, સૌરાષ્ટ્રની અંદર, રાજકોટની અંદર ખરાબ કરી ચૂકી છે કે જ્યાં આગળ લોકો સ્વૈચ્છિક લોકડાઉન માટે તૈયાર થઈ ગયા છે. મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. જે રીતે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે, અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. સરકાર પાસે આયોજનનો અભાવ હોવાની વાત કરવામાં આવી છે. ગત વર્ષે પણ અમે સામે ચાલીને મહામહિમ રાજ્યપાલ શ્રી ને મુખ્યમંત્રી શ્રી ને મળી ને સમર્થન સાથે સૂચનો પણ આપ્યા હતા. આખું વર્ષ દરમિયાન પણ તમામ રીતે સહકાર આપ્યો છે. આ મહામારીના બીજા તબક્કામાં પણ હાલમાં જ 12 એપ્રિલના રોજ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મહામહિમ રાજ્યપાલ શ્રીને મળ્યા હતા અને સંપૂર્ણ સહયોગ સમર્થનની ખાતરી આપી છે અને લેખિતમાં સૂચનો પણ આપ્યા છે. અમે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે આ મહામારી હરાવવા માટે સરકાર તાત્કાલિક ત્વરિત કાર્યવાહી કરે, પગલાં લે. કોંગ્રેસ પક્ષ તમારા સમર્થનમાં છે. લોકોના જીવ બચાવવા માટે અમે પક્ષાપક્ષીથી ઉપર રહીને કામ કરતા આવ્યા છે અને કરવા માંગીએ છીએ. તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. જ્યારે સરકાર પાસે કોઈ દિશા ના હોય, સરકારમાં સંકલનનો અભાવ હોય, સરકારની ઈચ્છા શક્તિમાં કમી દેખાતી હોય, એવા સંજોગોમાં સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. સાથે સાથે ગુજરાતમાં અનેક નિષ્ણાત ડોક્ટરશ્રીઓ છે, અનેક અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ છે, અનેક એવા મોટા ઇન્ડસ્ટ્રીયલ ગૃહો છે કે તમામ આપણે સંયુક્ત મળી અને આ મહામારીને કઈ રીતે મહાત કરી શકીએ એ માટેની ચર્ચા કરવા માટે બેઠક બોલાવવી જોઈએ. જ્યારે આખા ગુજરાતમાં ઇન્જેક્શનોની કમી છે, કાળાબજારી થઈ છે, લોકો ઇન્જેક્શનના નામે લોકોને દબાવી રહ્યા છે, લોકો ઇન્જેક્શનોનો કબજો લઈ અને રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે મચી રહ્યા છે, એવા સમયમાં અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરી છે કે કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં જરૂરિયાતમંદ જે ગરીબ દર્દીઓ છે એવા દર્દીઓને વિના મૂલ્યે ઇન્જેક્શન આપી શકાય એટલા માટે 10,000 રેમડેસિવિર ઇન્જેક્શન અમને આપવામાં આવે. અમે સંપૂર્ણ નીતિ નિયમોનું પાલન કરી
सरकारी ने खानगी कोविड हॉस्पिटलो छे एना माध्यम थी तमाम कोविड नी गाइडलाइन नू पालन करीने आ इंजेक्शनो नू वितरण गुजरात ना जरूरियातमंद गरीब दर्दियों ने करवा मांगिए छे एटले सरकार आ इंजेक्शन अमने प्रोवाइड करे एज रीते टेस्टिंग माटे अत्यारे खूब लोकोमां अफड़ा तफड़ीनो माहोल छे व्यवस्था ओछी छे त्यारे संक्रमण समाचारों में अत्यार बस आटलू देश प्रदेश की तमाम खबरों आप जोड़ेला रहो न्यूज 18 गुजराती साथ है।